દીવમાં તોકતે વાવાઝોડાને કારણે છેલ્લા 6 દિવસથી લાઈટો ગુલ થતા ઓવરહેડ પાણીની ટાંકીઓ ભરવા માટે પડતી મુશ્કેલીમાં માનવતા મહેકી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના પ્રમુખ તેમજ તાજ ટ્રેડર્સ દ્વારા આરિફભાઈ સીડા અને શિવ ભવાની ગ્રુપે ભેગા મળી પાણીની ટાંકીઓ ભરી આપવા માટે શરૂ કરી ડીઝલ જનરેટરની નિઃશુલ્ક સેવા. તવકતે વાવાઝોડાએ દીવને ગમરોળી કાઢ્યું છે અને પ્રશાસનની મિલકતો તેમજ દીવ રહેવાસીઓને પારાવાર નુકસાન થયું છે. દીવમાં વિનાશક વાવાઝોડાના પરિણામે છેલ્લા 4 દિવસથી લાઇટોનો સપ્લાય બંધ થઈ ગયેલ છે, જેના કારણે દીવ રહેવાસીઓને પાણીની ખૂબ જ અગવડતા પડી રહેલ હોવાનું જાણવા આવતા સેવાભાવી તાજ ટ્રેડર્સ દ્વારા આરિફભાઈ સીડા, કે જેઓ હાલમાં દીવ જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના પ્રમુખ પણ છે, તેઓએ અન્ય સેવાભાવી શિવ ભવાની ગ્રુપ સાથે ભેગા મળી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે દીવની પ્રજાને મહદઅંશે ઉપયોગી થવાના આશયથી રાજકોટથી તાત્કાલિક એક ડીઝલ જનરેટર સેટ મંગાવી તેને મહેબૂબભાઈના સકડો રિક્ષામાં ફિટ કરી તારીખ 20/5/2021ના રોજ દીવથી શહેર વિસ્તારમાં ઘરે ઘરે ફરી 20 મિનિટનો નિઃશુલ્ક પાવર સપ્લાય આપીને પાણીની સમસ્યા હલ કરવા માટેનો પ્રયત્ન શરૂ કરેલ છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં આરિફભાઈ તેમજ તેમના જ પરિવારના યાસીનભાઈ તેમજ તેમના પરિવારના જ છોકરાઓ મદદ કરી રહ્યા છે. દીવના પંચવટી વિસ્તારમાં આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યારે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે આ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી હતી તે જોઈ આરિફભાઈ સાથે ચર્ચા કરી આ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ સરાહના કરી હતી. આરિફભાઈ સીડા પાસેથી જાણવા મળેલ હકીકત મુજબ આ સેવાકીય પ્રવૃત્તિ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને જનરેટર માટે જરૂરી ડીઝલનો ખર્ચ તેમજ સકડો રિક્ષાનો ખર્ચ વગેરે તેઓ દ્વારા જ કરવામાં આવી રહેલ છે. શિવ ભવાની ગ્રુપ દ્વારા અગાઉ ગત માર્ચ-એપ્રિલ 2020ના સમયમાં કોરોના મહામારીની પ્રથમ લહેર વખતે દીવના તમામ ક્વોરન્ટાઇન સેન્ટરો ઉપર રાખવામાં આવતા લોકો માટે 1 માસ સુધી બંને સમયના ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી હતી. આમ શિવ ભવાની ગ્રુપ દીવ પ્રશાસનને આફતના સમય પર શક્ય એટલા ઉપયોગી થવાની વૃત્તિ ધરાવે છે. જેમની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં આ વખતે આરિફભાઈ સીડા પણ પરિવાર સહિત જોડાયા છે તે ખૂબ સરાહનીય છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.